આવી જાવ ભાઈ છેલે બહુ જીતુ કુમાર વાર લગાવી રહી અમારે જીતુ ભાઈ ટિકિટ લીધી ભાઈ હવે એટલે નીકળી આવ્યો સીધા મકબરામાં અંદર ખોપચામાં કારણ કે ઉપર લઈ લે ફોટો લઈ લે ફોટો લઈ લે લા ફોટો લઈ લે મગર બાપુ મગર મગર બાપુ મગર દેખાય કે મગર હાલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને બધાને જય સોમનાથ ને જય દ્વારકાધીશ તો બોલો ફરી એકવાર નીકળી ગયો છે પાછો પ્રી વેડિંગ કરવા માટે પેલા તો હું મારા મોજા ગોતલા યાર મોજા તો પહેરી લીધા હા રૂમમાં જ ભાઈ મળી ગયો હા ભાઈ બધી મળી જાય એમાં ગોતવું પડે બીજું કંઈ નહીં આ ડહોરું મૂક્યું હોય ને એના કારણે તો રૂમાલે મેં લઈ લીધો ને હજી મારી ગાડી કાઢલી મારે ખોવાઈ ગઈ પપ્પા હજી નહીં થઈ ઓહો તો થોડીક વાર રાહ જોઈ લઈએ આપણે એટલે મારા પપ્પા આવી જાય ગાડી લઈને જવાનું સાથે કે જુનાગઢ આપણે જીતુભાઈનું પ્રી વેડિંગ કરવાનું છે એટલે મારા અંદાજ પ્રમાણે અહીંથી એક કલાક એકનો રસ્તો છે એટલે આરામથી જવું જ પડશે ધીરે ધીરે વયા જાય ભાઈ કારણ કે મારી ભેગો આવવાનો છે આજે કલાક તો આપણે લગભગ મારા અંદાજ પ્રમાણે એક વાર લીધો જ નથી બ્લોગમાં આજ આપણે કલાને લેવાનો છે બ્લોગમાં અને કલો જો કેવો ફોટોગ્રાફી કરે તમે જોઈએ મજા આવશે હવે જાય હાલો હું અહીંથી મારી ઘરેથી નીકળી જાઉં એ લગભગ ભંડોરી ઉપસે એવું લાગે મને કારણ કે ફોનમાં વારે વાત થઈ હતી ભાઈ બીજું તું ભંડોરી આવી કે એટલે ભંડોરી ઉભાઈ કે ને ભંડોરી બે ભેગા જાય કે તો ચલો ગાડી આવે એટલે ભાગો મારા ઘેરથી જુનાગઢ આજ તો કેવું લોકેશન મજા આવે એક નંબર ભંડોરીથી આવી જાય એટલે વાંધો નહીં આવે ગયો હાલો તો નીકળીએ મારા ઘરે કુમાર મારી મોયરા પહોંચી ગયા છે ભાઈ જોઉં કારણ કે ટાર્ગેટ પ્રમાણે તો કે વહેલા જ પહોંચતા હોય એટલે કંઈક ના આવી ગયો કોઈ તો ખરો ભાઈ ના આવી ગયો તું મોડો આવે તો હું કઈ વાત ભાઈ ટાઈમ લે કમલેશ કુમારનો ટાઈમ પરફેક્ટ છે દાલ ભાઈ શું થઈ જાય ભાઈ જુનાગઢનો મકબરો ને આપણા જીતુભાઈ આવે પછી આનું કંઈક નક્કી થાય કે ભાઈ હું કરું ક્યાં જીતુ હું ને ભાઈ અમારે કિંમત કુમાર બંને બેઠા હવે આવીને રાહ જોઈ લઈએ મકબરમાં આવે પછી ખબર પડે કે અંદર જવું કે નહીં જવું પરમિશન લીધી કે નહીં અમે થઈ ગયા તો 2500 રૂપિયા કીધા તો આવતા રહ્યા પાછા હવે આવે ડિસાઇડ કરે પછી આમાં નક્કી થાય ભાઈ મકબરે બેસીને છે ને મારા અંદાજ પ્રમાણે 1.5 કલાક છે કેટલી છે કલાક 5 વાગ્યા એટલે આખો દે આમ બેઠા જાવ તો એનો વારો કોઈ રીતના લાવો વસૂલ કરું કીધું ભાઈ ટિકિટ લીધી ભાઈ હવે એટલે નીકળી આવ્યો સીધા મકબરામાં અંદર અમારે એક કેમેરો ઓલાવ કર્યા ભાઈ એ જીતુભાઈ નો મકબરાનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે સરસ મજાનું અને કમલેશ કુમાર આપણે આપે છે પોઝ કારણ કે આપણે અંદર લાવવાનો તો એક જ કેમેરો એટલે આપણે બીજો કેમેરો લાવી ન શકીએ એટલે ગિમ્બલના બધી વસ્તુ આપણે બહાર જ મૂકી દીધી ખાલે આ કરવાનું છે ફોટો શૂટ જ એના માટે થઈને આપણે સાયાત્રી ગુપી જઈને આ કરે આપણે ફોટો શૂટ ક્યાં સુધી મારી પાસે આવી ગયા છે જો વર્તી ગયા કોણ છે ભરત ભાઈ આપણો વરરાજો છે કાકા મને લગન છે કાઠિયાવાડી પ્રી વેડિંગ વારો છે તું ક્યાં હતો લા અહીંયા જ હતો એટલામાં તો અહીંયા જાય તરત પહોંચી ગયો નહીં હું તો જોતો હતો કે આ ક્યાં છે શું કરે તો ભાગો ગાઈસ 10 રૂપિયા તારે દેવાના મારે કેવાને 10 રૂપિયા દેવાના બીજી વાત કરીએ હેલો તો પહોંચી ગયા છે આપણે ગાંધી પાર્ક કારણ કે હવે જુનાગઢમાં છે ને તડકો થઈ ગયો એટલે હવે આવું જ લોકેશન અમારે ગોતવું પડે કારણ કે તડકાનો બીજી જગ્યાએ કરી ન હોય કારણ કે વધારે તડકો લાગે અને ગાંધી પાર્ક તો સરસ મજાનું છે
અમારી તવાડી વર્ગી જા હું જ્યાં મજા આવે ને હવે અહીં વિડીયો થોડુંક કરવાનું છે ને થોડાક વધારે ફોટા પાડવાનું છે ઓકે વિડીયો રિલીઝ બનાવી ને હમણાં કમલેશ કુમાર કહે ને એમ કરવાનું છે આજ તો જોઉં તમને મજા આવી છે આમ જો હજી ત્યાં કંઈ ચાર થવાય ગયા એટલે આવે પછી આડી જીતુભાઈ ની ખબર ભાઈ જીતુ ને ચાર થવા બહુ વાર લગાડે યાર અમને આવે છે ને પાકી ગયા ઓકે થઈ ગયા ફટાફટ આવે ને તો બાકી શું ભાગી જાવ ઘેર ભાગી જાવ ને હું તો કંઈક હાલ જ થાય ગયો થોડાક પાડી તો દઈએ હવે આપડે જીતુભાઈ તૈયાર થઈ ગયા વ્યવસ્થિત ભાઈ એટલી વાર કાં લગાડી હું કરું યાર એડકો હાડો બહુ છો આજ હા જી ભાઈ જીતુભાઈ લગ્ન ની ડેટ છે થોડીક નજીક આવી જાય ને એટલે ઉતામળો થઈ ગયો થોડો વધારે કરવો પડે ભાઈ થઈ ગયો હલો ભાઈ આડી થઈ જાય પછી થોડા સરસ મજાની એના ફોટોગ્રાફી આપણે કરી લઈને એકદમ મસ્ત મસ્ત કરી નાખ્યું જોઈએ વાળી જીતુભાઈને આપણે છે ને ગલી દીધા અંદર ખોપચામાં કારણ કે ઉપાડ લે લે ફોટો લઈ લે ફોટો લઈ લેલા ફોટો લઈ લે ઉપાડીને લઈ જ આવે જોયું કેમ એટલે ભાઈ જીતુ થાય એના કારણે આવે છે ને ઉપાડી પણ લઈ નો વાંધો આવે ભાઈ ને નો વાંધો આવે એટલે ભાઈ થાકી તો હોય ગયો પણ આના વગર નો જે સૂટ બાકી છે કરવું પડશે પછી અમે સૂટા થાવ ત્યાં સુધી લોકો સૂટા અમે નહીં થાય એને ગા લેવું છે તો ભલે એને હું લઈ લે આ બાબુજીને ખોલે જોડી જોડી સરસ મજાનું લોકેશન અહીંથી આવે છે બહુ સારું કહેવાય મસ્ત મસ્ત ભાઈનું શૂટિંગ પતી ગયું અને દીકરા વેલા ડેટ રિક્વેસ્ટ તો જોઈએ કારણ કે અહીં થોડીક વધારે જ વાર લગાડી તો કેટલી લાગે ખબર નથી ગાયા પછી ખબર પડે જીતુભાઈ પાસે કે ખોવાઈ ગયો લા એ હાલો હું કરે કઈ સમજાતું જ નથી હું કઉ કે હાલ ભાઈ હાલ તો અહીંયાથી નીકળે ને પાછું ક્યાં કટકાઈ જાય ક્યાંક નીકળે ને પાછું અટકાઈ જાય એટલે એનું કઈ ઠેકાણું જ નથી ને અમને આવીને કે ભાઈ 5 વાગે કરું 10 વાગે કરું હજી એનું પૂરું નથી થતું એ ટાઈમ પ્રમાણે ઉગતો જ નથી ગુંજણ શું છે હવે જલ્દી આવે તો મને તો મજા આવે આ ડેમ વાર ઉજાડી શૂટ કરવાના છે મને કમલેશ કુમાર હવે થોડાક મોબાઈલમાં ઘોકા માર લઈ મારે મારવા તો ખરા પણ હું કાતો તમને કહી જાઉં બે શબ્દ અમારી ગાડી જો કમલેશની ગાડી છે ગાડી લઈને આવ્યા હતા અમે 4 વ્હીલ નથી ભાઈ આપણી પાસે હવે ફટાફટ આવે તો અમે કંઈક સેટિંગ થાય ને બાકી તો કંઈ ભેગું થાય એટલે તો જીતુ આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા ને કેવો મસ્ત લાગે હવે હવે એને ફોટોશૂટ કરવા માટે આમ થોડાક ઝરણા ધારા જાઈએ ઝરણો કહે ને એ ઝરણો મારે નવરા હોય ને એટલે વાંધો ના આવે ને પછી અમે ગરમી નાયો નહીં નવરાઈ જાય ફર્સ્ટ ક્લાસ એકદમ મસ્ત નજારો અત્યારે જુનાગઢમાં મસ્ત નજારો દેખાયો ભાઈ હું ક્યારે અહીંયા આવ્યો નતો પ્રી વેડિંગ કરવા ફર્સ્ટ ટાઈમ આવ્યો બહુ સારું લોકેશન છે મજા આવે અત્યારે જો હજી ચાર થાય એમ સ્ટેન્ડ બિન ખોલી નાખ્યું હમણાં કમલેશ કુમાર થોડાક વધારે જ થાકી ગયો ને લા હા એ તો મને જ પછી રસ્તામાં કે હું કંઈ મને ખબર છે પોસી ગયા છે અમે શૂટિંગ કરવા માટે પણ એટલું બધું પાણી વહતું નથી ને માણસો બહુ ઓછા છે એટલે હવે થોડુંક અહીં શૂટ કરી લઈએ અહીં લોકેશન બહુ સારું છે અને હવે અત્યારે મેં ગિબલ ચડાવ્યું નહીં છે કારણ કે રીલ્સ બનાવવાની છે ને એના માટે થઈને હવે આપણે શૂટ થોડુંક વધારે કરી લઈએ તો હવે નથી કરવું એટલે હવે હાથમાં કેમેરો લઈને આપણે રીલ શૂટ કરવાનું છે ને પાણી પડતું છે પાણી બંધ થઈ ગયું છે અહીંથી થોડોક ખાડાવાળો વિસ્તાર છે નજીક જાય ને નારળી છે તો હળી ગઈ ને કંઈ કેમ પડી ગઈ હળી ગઈ બીજું હું બાકી કૃપાઈમાં થતો હતો હજુ મારી તમને પાણી બતાવું કેટલું જાય એક થોડુંક લીક છે બાકી પાણીમાં એટલું બધું કંઈ જાતું બાતું છે નહીં હવે અહીંયા તો આપણે જવાની મનાયા છે આવું બહુ હોય તો નાતા જઈએ એટલું પાણી પડે બહુ જાદુ પાણી પડતું નથી એ લાલો જીતુભાઈનું થોડુંક અહીંયા શૂટ કરી લઈએ મગર બાપુ મગર દેખાય છે મગર દેખડો એ મગર છે મગર કેવી મોટી છે ને હું તો જોતો રહી ગયો કાંઈ મગર છે એવી બધી હું તો મારી બેઠી હતી ખબર ન પડે સાની મને બેઠી પાણા જેવી લાગે અસલની બેઠી હજી બેઠી હવે થોડી આવી છે એ નહીં રહે મગર છે મગર બાપુ
આ કલા મગજ જોઈ તો કલા આ કલા આ મગજ જોઈ તો મોટી બધીલા પકડી ને આ થોડો કામ માં છે ને મગજ ની જોવી મગજ તાર જોવી તો ન્યા છે અત્યારે બેઠી મગર છે મોટી બધી જા જોવી હોય તો પાણી માં કરીને બાર બાર છે ચાલો હું હવે થોડુંક છૂટ કરી લઉં જમવાનો તો મોકો ન મળ્યો થોડોક નાસ્તો લેવા હતા અહીંયા સાથે સાથે બોપનો નાસ્તો કરીએ ભાઈ અમે એ કપડાં બદલાવે ને જતો એમ થઈ માર દીધું ઊંડ ગમલે બેઠે ધીરે ધીરે નાસ્તો કરી લઈએ સરસ મજાનું થઈને તો વાંધો ના ભૂખ લાગે એટલે બધી ભાવે એવું લઈને રાઈડ પડી તું ચલો ધીરે ધીરે ઉપર જઈએ ડેમ ઉપર અને ત્યાં થોડુંક બાકી છે શૂટ કરતા આવીએ સરસ મજાનું હજી જો અમારી પાલટી અહીં રખડે ફરી હવે ભાગવાનું છે આમ થોડું હાલે હા હા તો હાલ ભાગ શું જ હવે હવે આ સેલો સેલો કા એને કયા જ દેવો પ્રેમથી કે જીતુભાઈ હવે તમે હાલો મારા વાલા એટલે એટલા બધી કરાર આવે અહીંયા ચડવા માટે હજી જાજા છે સરસ મજાનું લોકેશન લાગે ને એમ તો લવડિયા પોઈન્ટ કે નહીં જોરદાર હે ચલો તો જીતુભાઈ વ્યવસ્થિત તૈયાર થઈને આવી ગયા છે ઉપર ડેમ ઉપર ને સરસ મજાનું લોકેશન અત્યારે છે એટલે બહુ વાર લગાડી પણ આવ્યા તો ખરા મને તો એમ તો એને આ જો કઈ કે લાગશે વાર પણ આવશે મજા થઈ પણ મજા તો કયા થાય તો એને ખબર હોય મને ન ખબર આ જો આખો ડેમનો નજારો બહુ સરસ મજાનો છે એક નંબર મસ્ત મસ્ત નજારો છે અહીંથી આપણે કમલેશ કુમાર કંઈક કહે છે કે હું થોડુંક બ્રાઇટનેસ વધારે આવે એટલે સેટિંગ થોડું અલગ કરવું પડશે એટલે મેં તો મારું સેટિંગ કરી લીધું છે એ એનું સેટિંગ હજી કરે છે કારણ કે થોડુંક વાર લાગી જાય ને ભાઈ એમાં એટલી ઇમેજ હોય તો બીજો થોડોક આવે ને જૂનાગઢ સરસ મજાનો આખો એટલે આખું દેખાય છે એટલે આખું તો નહીં થાય થોડું થોડું ધૂંધળું ધૂંધું ના ગીતના આખો સરસ મજાનો દેખાય છે ને પાણીમાં માછલીના જોરદાર છે મારો મોબાઈલ પકડી રાખે તમને દેખાય તો બતાવી જો કાંઈ નથી ઓલી કાંઈ ખવડાવે એટલે એ બાજુ ગયા છે તો ચલો જીતુભાઈનું થોડું કાંઈ શૂટ કરી લઈએ વ્યવસ્થિત અને એનું મસ્ત મસ્ત મજા આવી એવી રીતના પોઝો આપી દે અને એને અનુકૂળ આવી ફોટા પાડી લઈએ એના ચલો ભાઈ પ્રી વેડિંગ આપણું પતી ગયું છે હવે બીજે લોકેશન ઉપર હવે જવાનું છે કઈ કે લાલ ધોરી મેં લોકેશન જોયું ને ત્યારે પહેલી વાર જાઉં કીમું કોઈ જોયા હેડી આઈ ડેમ તો હા હો છે 6 વાગે આવી ગયો તો તો 6 વાગે આયા ઓબર આરંગ કરે ઓબર અમે ભાઈ અમે વિડિયો માર ભાઈ સબૂત છે અમે કેટલા વાગે આવ્યા હતા તમે 10 વાગે આવ્યા 8 એટલે 9 ને કેટલા કઈ 23 થઈ હતી ત્યાં પહોંચી ગયા જૂનાગઢ ની એન્ટર એન્ટર થઈ ગયા લાલ ધોરી પોતી ગયા છે ને પણ અત્યારે ગેટ બંધ છે એના કારણે થઈને આપણે એન્ટર થવા દીધા નથી અને આપણે જો બહારનું જ લોકેશન આખું સરસ મજાનું ઊભું કર્યું છે અને બહુ વ્યવસ્થિત લોકેશન છે જો આમ તો થોડુંક હરિયાવાલી કહેવાય એટલે મજા આવે આ લોકેશન ઉપર એટલે આપણે ગમે ત્યાં હોય કંઈ મસ્ત હાલો ભાઈ જીતો આવી જાવ ને મસ્ત મસ્ત અમારે જીતુભાઈ જો ને થોડાક થાકી ગયા છે હવે એટલે વાંધો નહીં આપણે થોડુંક લેવાનું જ છે હજી અહીં સરસ મજાનું ને પછી આપણે નીકળીએ અને પૂરું કરીએ એનું અને લોકેશન બહુ સારું છે હાલો તેને બે ફોટા ચાર પાડી લો મસ્ત મસ્ત